જય આદિવાસી સાથીઓ, આજે તમે નદી જોઈ રહ્યા છો એ માયાદેવીની છે. માયાદેવી જે આદિવાસીનું ધાર્મિક સ્થાનક આવ્યું છે, જે ગતરોજ જે પૂર આવ્યો એ પૂરની અંદર કેટલું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એ આપ જોઈ શકો છો. કે જે આ પ્રવાસન સ્થળ હતું માયાદેવી, ને જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હતા, એ જગ્યાએ જે રેસ્ટોરન્ટ આવી હતી ચેતનભાઈની, એ ચેતનભાઈની રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયા હતા. અને એમનું જે કિચન હતું, જે સામાન હતું, એ બધું આ પૂરમાં તણાઈ ગયું છે. આપ જોઈ શકો છો કે શહેરોની અંદર જ્યારે આવી રીતે પૂરો આવે છે ત્યારે ઘણી સંસ્થાઓ ત્યાંના લોકો માટે કામ કરતી હોય છે, પણ ડાંગના આદિવાસીઓના બેલી કોણ? દર વખતે આપણે જોઈએ છે કે ટીવી ન્યૂઝ પર જે છેલ્લા એક બે મહિનાથી આદિવાસીઓ આદિવાસી એમ કરીને ઘણી ડિબેટો થઈ રહી હતી, પણ આજે ખરેખર જ્યારે ડાંગના અંતરિયાળ ગામો આટલા નુકસાન પામ્યા છે ત્યારે કોઈ પણ ન્યૂઝ પર એ ડિબેટ ચાલતી નથી કે ખરેખર ડાંગના ખેડૂતો કઈ હાલતમાં છે. આજે કાકા દેખાય છે. કાકાએ કાકા અમદો કોડા કિલો પાત કરે? 10 કિલો. અને તેના અંદાજિત ખર્ચા કોડા ખવાત? કોડેક રૂપિયા ને લઈને 300 રૂપિયા ને 1 કિલો. 3000 રૂપિયાનું ભાત એમણે રોઈપું હતું ને એમના ક્યારા ધોવાઈ ગયા છે. જોહાર જય આદિવાસી. ઘણા દિવસથી મેસેજ છોડ્યો હતો કે સેવાકીય પ્રવૃત્તિ માટે જવાનું છે, પણ એના પહેલાં આવીને જગ્યાનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી હતી. અને જે રીતે આપણે જોઈએ છે કે અચાનક આ રીતનું જે પૂર આવે છે અને એના માટે ઘણા એવા રાહતદારી જે સિટીઓની અંદર જે લોકો મદદ માટે પહોંચી જાય છે, પણ ડાંગની અંદર એક વર્વ્ય વાસ્તવિકતા એ છે કે ડાંગના અંદરના ગામડાઓમાં મદદ માટે કોઈ પહોંચતું નથી, અને એમને કેટલું વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું છે હોય એ નુકસાન જોવા પણ કોઈ આવતું નથી. તો હવે જોઈએ છે કે આ જે પૂર્ણા નદીનો કિનારો છે, ગામ પાંડરમાળ છે, તમે આ જે ખેતરો જોવો છો એમાં જે ભાત રોપવામાં આવ્યું તે ભાતનું આખું ધોવાણ થઈ ગયું છે. અને એ જે 10-10, 12-12 ને 20 કિલો જેટલું માત્રામાં જે ભાતનું બિયારણ એક એક પાય જોડીને જે ગરીબ ખેડૂત અહીંયા મેળવે છે એ લોકોને ખરેખર ખૂબ જ મોટું નુકસાન થયું છે. મારા સમગ્ર આદિવાસી એક્ટિવિસ્ટ ભાઈઓ છે કે ટ્રસ્ટ જે ચલાવી રહ્યા છે તેઓ આ ડાંગના અંતરિયાળ ગામમાં આવીને એમનું નુકસાન કેટલું થયું છે એ પણ જોઈએ. આ આપ સમાજના હિતે છું છો અને સમાજ માટે આપ આગળ આવો, થોડુંક સમાજને મદદરૂપ થઈએ એના માટે હું આપને અપીલ કરું છું. મારો સંપર્ક ખાસ કરજો ને આપણે એક દિવસની અંદર પાછા ગામની મુલાકાતે આવશું અને એમને જે જે વસ્તુનું જરૂરિયાત છે જેની નોંધ હું કરી રહ્યો છું એ વસ્તુ એમને આપણી યથાશક્તિ પ્રમાણે એમને પહોંચાડીશું. હજી હાલ કાલીબેલ ગોદડિયા પુલ છે ત્યાં બાજુની બે દુકાનો હતી, એ દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ હતી, એમાં અંદાજિત એ લોકોને બહુ મોટું નુકસાન થયું છે, 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અને બાજુની એક જે હોટેલ હતી ત્યાં 5-7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એમના ફ્રીજ, ટીવી, એમના કપડાં, એમના ડોક્યુમેન્ટ બધું જ આ નદીમાં તણાઈ ગયું છે. જોહાર જય આદિવાસી. એમનું નામ છે શિલાસભાઈ ગાંગોડા, ગામ એમનું પાંડરમાળ છે. ગઈ ગતરોજ જે પૂર આવ્યું હતું પૂર્ણા નદીની અંદર તેમાં એમનું ઘરમાં પાણી ઘૂસી જતા એમનું જે ઘર વખરીનું સામાન હતું, એમના વાસણો હતા, એમના ચૂલા હતા અને એના સહિત જે અનાજ હતું એ પણ સાવ ખરાબ થઈ ગયું છે. એમને સમાજની અને આપણા લોકોની મદદની ખૂબ ખૂબ જરૂર છે. માટે જે બી સંસ્થાઓ છે કે જે બી સમાજસેવીઓ છે એ તાત્કાલિક ધોરણે મારો સંપર્ક કરજો. હું તુષાર કામડી અને મારો નંબર છે
7567680575 અને આપના થકી અને આપણા સમાજ માટે આપથી જે કઈ પણ મદદ થઈ શકતી હોય એ આપણા આદિવાસી સમાજના લોકો માટે કરીએ અને લોકો માટે આગળ આવે. જોહાર જિંદાબાદ. જોહાર જિંદાબાદ. આપ જોઈ શકો છો આજે રસ્તો છે કાલીબેલ થી ગોદડી અને પાંડરમાળ ગામને જોડતો રસ્તો છે અને આ જ રસ્તો જે છે એ કોસમાળ જવા માટે જે પ્રવાસી લોકો આવે છે એમના માટે જ આ રસ્તો છે. પણ આ રસ્તાની હાલત આ ચોમાસા દરમિયાન જે ખખડધજ થઈ છે આ પૂરમાં જે આ રસ્તો તણાઈ ગયો છે તો મહેરબાની કરીને જેટલા બી પ્રવાસીઓ આવશે એટલીસ્ટ આ તમારા આ રસ્તા માટે તો થોડું વિચારજો કે તમે ડાંગની મુલાકાત માટે આવી રહ્યા છો તો ડાંગ માટે થોડું ઘણું યોગદાન તમે કરશો. એટલીસ્ટ ના કરો તો પણ કંઈ નહીં પણ અહીંયા આવીને કચરો ના કરી જતા અને કેટલું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એ પણ હરિયાળી સાથે જોઈ જાજો કે ડાંગના આદિવાસી લોકોને કેટલું નુકસાન થયું છે. આ જોઈ શકો છો કે આ કેટલા ખેતરો ધોવાઈ ગયા છે, ઉભા ઉભા પાકને નુકસાન થયું છે. આ એક આશીષભાઈનું ઘર હતું જે આખે આખું આ પૂરમાં તણાઈ ગયું છે. તંત્ર હવે વહેલી તકે વહારે આવે અને એમને કોઈ મદદ કરે તો સારું છે ને સમાજ તરફથી યથાશક્તિ પ્રમાણે આપણે બી જે કંઈ મદદ કરવાની હશે તે કરશું અને વહેલી તકે એમનું આ મકાન પાછું ઊભું થાય, એમની દુકાન પાછી ઊભી થાય એ રીતનું આપણે વિચારશું. આપ જોઈ શકો છો કેટલી મોટી નુકસાની થઈ ગઈ છે. કાલીબેલ ગામથી નજીક જ છે, રસ્તો પણ બિસ્માર હાલતમાં છે અને ખાસ કરીને તંત્રનું ધ્યાન ગયું હોય કે ના ગયું હોય પણ એટલીસ્ટ આપણું ધ્યાન ગયું છે અને આપણા સમાજના લોકોને આપણા લોકો માટે આપણે આગળ આવીએ કારણ કે આપણા લોકો એક એક પાય જોડીને જે મહા મહેનતે પોતાનું ઘર બનાવે છે એ ખરેખર આવી ઘટનાઓ થતી હોય તો એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે જેમાં પોતાની મહેનતથી બનાવેલું ઘર પડી જાય છે. આપને મારી નમ્ર અપીલ છે કે સમાજ માટે તમે વહેલી તકે વહેલા મદદરૂપ થાઓ. આવનાર બે સાંજ સુધીમાં હું એક લિસ્ટ જાહેર કરીશ આ ગામોની, એ ગામોમાં જરૂરિયાતમંદોને શું શું જરૂર છે જેના માટે ટૂંક સમયમાં ફંડ રેઈઝ કરવાનું અથવા તો તમારે રૂબરૂ આવીને એમને મદદ કરવી હોય તો કરી શકો છો. વઘઈ તાલુકાનું પાંડરમાળ ગામ, વાકન ગામ, પાતળી ગામ, ગોદળિયા ગામ આ ગામોની અંદર પૂર્ણા નદીના કિનારે આવ્યું છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે આ ગામોને. તો ત્યાં પાંડરમાળ ગામની અંદર જ 15-20 જેટલા પરિવારો છે જેમના ખેતરો ધોવાયા છે, 2-3 ઘરો પૂરેપૂરા ડૂબી ગયા છે, એમનું ઘર વખરીનો જે સામાન છે એ આખે આખું નાશ થવા પામ્યું છે ને નાશ થઈ ગયું છે. એમના જે આ ખેતરો તમે જોઈ શકો છો કે જેમાં પાક લેવા અશક્ય છે, લોકો અંદર લોકોને ગ્રીનરી જોવાનું ને આ બધું બહુ ગમતું હોય પણ જે પુલ પછી જે તારાજી સર્જાય છે એ પણ દ્રશ્યો જોજો અને ડાંગના આદિવાસી લોકો માટે કે આદિવાસી સમાજના લોકો માટે થોડીક દયા બતાવીને એમને મદદરૂપ થશે એવી આશા. જોહાર જિંદાબાદ. જોહાર જય આદિવાસી. ગામ છે પાંડરમાળ, પૂર્ણ નદીના કિનારે આવેલું. આશીષભાઈ એક નવયુવાન છોકરા નવયુવાન છે જેઓએ પોતાની પાઈ પાઈ જોડીને અંદાજિત 4-5 લાખ રૂપિયાનું, મતલબ આખું જે ઘર હતું ઘરમાં એમણે ખર્ચ કર્યો હતો, એમણે મહા મહેનતે આ ઘર બનાવ્યું હતું. એમનું આગલું જે દુકાન હતી એ નીચેની સાઈડે હતી, એ પણ ગયાપુરમાં તણાઈ ગઈ હતી, તેનાથી થોડાક ઉપરવાસમાં એમણે ઘર બનાવ્યું હતું, એ ઘર પણ આ પૂરમાં તણાઈ ગયું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એમના ઘરના અંદરથી એમના કબાટ, કપડાં સહિતના વાસણો અને અનાજો અને આખે આખું ઘર આ પૂરમાં તણાઈ ગયું છે. સમાજ પાસે એ જ અપીલ છે કે બનતી એમને મદદ કરીએ, એમનું આ ઘર પાછું ઊભું થાય, એમની આ દુકાન પાછી ઊભી થાય અને આપણી યથાશક્તિ પ્રમાણે એમને મદદ કરીએ. જોહાર જિંદાબાદ. ગામમાં છેલ્લા 10-15 દિવસ થી લાઈટો નથી, લાઈટના થાંભલા તૂટી ગયા છે. માત્ર ખાલી જીઓનું નેટવર્ક કનેક્શન છે, BSNLનું પણ નથી, એટલે ગામના લોકો પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. આપ જોઈ શકો છો આ ભાતની દશા શું થઈ છે, જે એમણે 10 કિલો જે ભાત રોપ્યું હતું એ આખું નાશ પામ્યું છે અને હવે જે ખેતરો બચ્યા છે એ ખેતરો પણ ખેડી શકાય એવી હાલતોમાં નથી.